એટલી સહજતાથી અર્જુન શ્રી કૃષ્ણના શરણે ગયો, એટલી જ સરળતાથી જો આપણે આ કૃષ્ણના શરણે જતા રહીએ તો અર્જુનનો રથ એણે હાંક્યો એમ આપણો રથ પણ એ હાંકે એવું તો આપણને લાગે છે. મને આજે જે વાત કરવા માટે અહીંયા બોલાવ્યો છે એમાં એક વસ્તુ મારે સ્પષ્ટ એ કરવી છે કે આખા મહાભારત ઉપર જો કોઈ પ્રકાશ ફેલાવી શકે એવો સૂર્ય જેવો કોઈ બલ્બ હોય તો એ બલ્બનું નામ ગીતા છે. સૂર્ય પ્રકાશમાન થાય અને આખી મહાભારતની અંદર જેને જીસ્ટ કયો, અર્ક કાઢી લ્યો, જેની અંદર પ્રસંગો નથી આવતો, કર્તૃત્વ નથી આવતું, એક જગ્યાએ આખી પ્રક્રિયા અટકી જાય છે અને અટકી જઈને જે કહેવાય છે એ હકીકતમાં ગીતા છે. એટલે બહુ મોટો પ્રકાશ છે અને એ મોટો પ્રકાશ આપણને એવું પણ બને કે આંજી નાખે, આપણે એનાથી અભિભૂત થઈ જઈએ તો કદાચ આપણે છેક સુધી ન પણ પહોંચી શકીએ એવું બને. એટલે ઘણા લોકો બહુ જ અટવાતા રહેતા હોય છે. પ્રશ્નો પણ આપણને, હું તમારા વચ્ચેના પ્રશ્નો પણ બહુ સાંભળતો હોઉં છું ઇન્ટરેસ્ટિંગલી, ત્યારે મને ખ્યાલ આવે છે કે પ્રશ્નો પણ એવા હોય કે જે એકબીજાને કાઉન્ટર કરતા હોય. પણ મને એટલું સમજાણું છે સાદી સમજથી કે જેટલી સહજતાથી અર્જુન શ્રી કૃષ્ણના શરણે ગયો એટલી જ સરળતાથી જો આપણે આ કૃષ્ણના શરણે જતા રહીએ તો અર્જુનનો રથ એણે હાંક્યો એમ આપણો રથ પણ એ હાંકે એવું તો આપણને લાગે છે. જે સત્ય એને સમજાણું ને એણે કર્યું એ આપણે કરી શકીએ. અનફોર્ચ્યુનેટલી વી આર નોટ એબલ ટુ ડિપેન્ડ અપોન એની વન. આપણે કોઈની ઉપર ભરોસો રાખવા ટેવાયેલા નથી. જે અર્જુને ભરોસો રાખ્યો આપણને ખબર છે, નક્કી કરીને ગયેલો હતો કે નથી જ લડવું, નથી જ લડવું. થાકી ગયો તો, બેસી ગયો તો, અત્યારે હેઠા મૂકી દીધા હતા, ડિપ્રેશનમાં હતો, અત્યારનો બહુ બોલાતો શબ્દ છે ડિપ્રેશનમાં હતો. પણ અર્જુન ડિપ્રેશનમાં હોય તો આપણે કઈ હાલતમાં હોઈએ? પણ એ ડિપ્રેશન જેવી હાલતમાં હતો એમાંથી એને બહાર લઈ આવવાનું કામ જેણે કર્યું, એ માણસનું સારથીપણું આપણે સ્વીકારીએ એ ખરેખર આ 51 અઠવાડિયાનો અર્ક હોઈ શકે. મિત્રો, બીજા અધ્યાયથી ગીતાની શીખ મૂળ શરૂ થાય છે રિયલ સેન્સમાં. પહેલાની અંદર તો વિષાદ છે અને એ વિષાદની શરૂઆત છે. બીજા અધ્યાયની અંદર ત્રણ મહત્વની બાબતો આપણા જીવનની આપેલી છે, એ હું ઝડપથી યાદ એટલા માટે કરાવી દઉં કે આપણે રિવાઇન્ડ કરીએ. એક પહેલું સમજાવ્યું કે આત્મા અમર છે અને અખંડ છે, સ્વીકારો. બીજું એણે સ્વીકાર આપણને કહ્યું કે આ દેહ છે એ ક્ષુદ્ર છે, પહેલું અખંડ છે, આ ક્ષુદ્ર છે. ત્રીજું એણે કહ્યું કે સ્વધર્મ અબાધ્ય છે. સ્વધર્મ એટલે તમને જે જન્મ્યા ત્યારે એક ધર્મ હોમવર્ક તરીકે આપવામાં આવ્યો છે, એની વાત આપણે આગળ કરવાના છીએ. તો એ સ્વધર્મ અબાધ્ય છે, એમાં કોઈ બાદબાકી ન થઈ શકે, એમાં ઓપ્શન નથી, એમાં જનરલ ઓપ્શન નથી અને ઇન્ટરનલ ઓપ્શન પણ નથી. યુ આર સપોઝ ટુ ફોલો ઇટ એન્ડ ફોલો ઇટ, એ તમારે કરવું પડે, તે એને જ આગળ જતા આપણે કર્મ કહેવાના છીએ. એટલે મેં અત્યારના એ વાતને ટચ કરી છે. આપણે બરાબર એ યાદ રાખવું પડે કે જ્યારે દેહની આસક્તિ છૂટી જાય, જ્યારે દેહની આસક્તિ છૂટી જાય ત્યારે જ દેહ સેવાનું સાધન બને. એટલે આપણને ખ્યાલ છે કે કપડાં સરસ પહેરીને નીકળ્યા હોય ને બહાર વરસાદ આવતો હોય ને ગાડીમાંથી ઉતરીએ તો આપણે ખ્યાલ રાખીએ કે આ જે ચાળ છે એ ક્યાંય ગારાને ટચ ન થઈ જાય. એટલે આપણે તો દેહથી પણ આગળ કપડાં સુધીની આસક્તિવાળા છીએ. તો આપણે તો ઘણી વાર લાગશે દેહની આસક્તિ છૂટતા. એ છૂટે પછી તમે સેવાના સાધન તરીકે દેહનો ઉપયોગ કરી શકો. જીવન સિદ્ધાંતો અમલમાં મૂકતા તમને આવડે અને તમને હથોટી આવી જાય એનું નામ જ યોગ છે. આ યોગની વ્યાખ્યા આપણે સમજવા જેવી છે. બીજું અંદર જે કહ્યું તો ભલે કહ્યું, પણ આ જે ત્રણ સિદ્ધાંત કયા એને તમે અમલમાં મૂકી શકો, હથોટી આવી જાય. હથોટી મીન્સ જોયા વગર થઈ શકે. હું તમને નાનું ઉદાહરણ આપું. આપણે બધા બહેનો અહીંયા બેઠા છે ને ખબર છે, એ રસોડાની અંદર મસાલી ઉપાડે વઘાર દેવું હોય ત્યારે ત્યારે મસાલીમાં ડોકું નથી કાઢતા અને એની જ્યાં હાથ જાય ત્યાંથી રાય જ નીકળે, જ્યાં હાથ જાય ત્યાંથી જીરું જ નીકળે. આ આપણે જોયું છે, ચમચી ભરે એટલે હળદર જ નીકળે. અને હું કે તમે રસોડામાં ગયા હોય તો આપણે રાય છે કે નહીં એના માટે પહેલાં 2-3 મિનિટ કાઢીએ. તો એ લોકોને આવી ગયેલી આ હથોટી છે. અંધારું હોય તો એનો હાથ જ્યાં જાય તે જોતું હોય તે જ મળે,
એવી હથોટી છે. આ હથોટી પ્રાપ્ત કરો એને યોગ કહેવાય. ધ મધર એમ કહે છે કે તમારે મેડિટેશન માટે અલગ કશું કરવાનું નથી, જે કરો છો તેને આટલી હથોટી પ્રાપ્ત કરીને કરવાનું, ત્યાં સુધી પહોંચવાનું છે, એ તમારો યોગ છે. તો આ અમે એટલા માટે કે જે બીજા અધ્યાયની અંદર સ્પષ્ટ કર્યું છે, વચ્ચે આગળ એક વાત આવશે બહુ મોટી જેની આપણે હમણાં વાત કરવાના છીએ, કે આપણી સામે બે પ્રશ્નો આવ્યા અને જેણે આપણને બહુ ડિસ્ટર્બ કર્યા કે ભાઈ કર્મ કરવાનું ને છતાં ફળની આશા નહીં રાખવાની, આવું જ કંઈ હોય. આના ઉપર બહુ ચર્ચાઓ ચાલે છે, લોકો નવરા બેઠા હોય ત્યારે રાજકારણની ને પછી આની બે જ ચર્ચા કરતા હોય છે. કારણ કે ઓલામાં તો કંઈ ન કરવાનું જ હોય છે, છતાં પ્રાપ્ત કરવાનું હોય છે, જ્યારે આમાં થોડું કશું નક્કર કરવું પડે છે. તો એની વાત હમણાં આપણે કરવાના છીએ કે ખરેખર શું છે કર્મની વાત, ફળ ન મળે તોય કર્મ કરવાનું, વોટ ઇઝ ઇટ. એ ત્રીજો યોગ, ત્રીજો જે આપણો અધ્યાય છે, જે કર્મયોગ છે, જેની સુંદર વાત કરી છે. કર્મયોગમાં ફળનો ત્યાગ કરવો એટલું આપણને ઇન શોર્ટ સમજાવ્યું છે. કેમ કરવું એની વાત નહીં. બે પ્રકાર આપણે સમજ્યા છીએ એમાં, પરમાર્થીનું કર્મ અને સંસારીનું કર્મ. પરમાર્થીનું કર્મ હોય એમાં આત્માનો વિકાસ થાય અને સંસારીનું કર્મ હોય એમાં બ્રિજ બંધાય, ફ્લાયઓવર બંધાય અને એ ફ્લાયઓવરમાંથી જે કંઈ પ્રાપ્ત થાય તે થાય. પણ એ સંસારીનું કર્મ છે. પહેલામાં તો તમે યુ આર વર્કિંગ ફોર યોર ઓન સેલ્ફ, સેલ્ફ નોટ ધ પર્સન, રિમેમ્બર. જુદો વિષય છે એટલે એને હું ટચ નથી કરતો, દેટ ઇઝ અ ડિફરન્સ. કર્મયોગના દિવ્ય વ્રત બે કયા છે અને એ નટશેલમાં બોલવા હોય તો એમ બોલાય. પહેલું એ છે, અમુક જોઈએ ને અમુક નહીં, આ છોડવું પડે. અમુક જોઈએ ને અમુક નહીં એ છોડવું પડે. બીજું, આ લે ને પેલું ફેંકી દે એ છોડવું પડે. આ જો તમે બે વસ્તુ પ્રાપ્ત કરી શકો, એચીવ કરી શકો, તો તમે ખરેખર કર્મયોગથી બહુ નજીક પહોંચી જઈ શકો. ચોથો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, મારો આજનો અધ્યાય છે. એમાંથી જ્ઞાન નીકળી જવાનું છે. એસી હેરાન કરે છે, એવું છે. અહીંયા હું જરા તમને સ્પષ્ટતા કરું મિત્રો, કે આ જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગની વાત સુંદર મજાની મેડમ આવ્યા હતા એણે કરી તમારી સાથે, બહુ જ ઊંડાણથી કરી. એ તો વેદ વેદાંતના પાકા અભ્યાસી હશે એવું મને લાગ્યું. હું તો કાચો છું પણ મને એમાંથી એટલું ખ્યાલ આવ્યો છે કે ખરેખર ગીતામાં કર્મ એટલે શું, સ્વધર્મ એટલે કર્મ, બીજું કશું જ નથી. હવે પ્રશ્ન થાય તો સ્વધર્મ એટલે શું, એની વાત આપણે આગળમાં કરીએ છીએ. ત્રણ શબ્દો પણ આવ્યા હતા, કર્મ, વિકર્મ, અકર્મ. આવા શબ્દો આપણને બહુ પરેશાન કરતા હોય છે, કારણ કે આપણે હંમેશા વોકેબ્યુલરીને વધુ પસંદ પકડતા હોઈએ છીએ. આપણને ખ્યાલ છે, સંજયભાઈ અહીંયા બેઠા છે, સૌજીભાઈ બેઠા છે, એટલે વર્ગખંડમાં અમારા જેવા માસ્તરો જઈને હંમેશા શબ્દ પકડીને એની પીંજણ કરતા હોય છે. તો આ કર્મ, વિકર્મ અને અકર્મ એ આપણને મુશ્કેલીમાં મૂકે એવા શબ્દો છે, એને આપણે સીધી લીટીમાં સમજી લઈએ. બહારની સ્થૂળ પ્રક્રિયાથી સ્વધર્મનું આચરણ કરો એ તમારું કર્મ છે. હું અહીંયા આવ્યો, ગાડીમાં તમારી સામે બોલું છું, આ બધું મારું કર્મ છે. બીજો મુદ્દો, વિકર્મ. હું જે કર્મ કરવા જઈ રહ્યો છું બહારની ક્રિયાઓનું, એમાં પૂર્ણ ચિત્ત રેડું તો એ વિકર્મ છે. મારે પૂરું ચિત્ત રેડવાનું છે, આત્મસાત કરવાનું છે. આગળ શબ્દ આવ્યો, હથોટી પ્રાપ્ત કરવાની છે. આઈ શુડ ઇન્વોલ્વ માય સેલ્ફ. પેલી મીઠાની પૂતળીવાળી વાત જે આપણને ખબર છે, ઓગળી જવું પડે ત્યારે જે થાય એ વિકર્મ છે. તો અકર્મ શું છે, બહુ સીધું છે. કર્મમાં વિકર્મને ભેળવી દો તો જે મળે એને અકર્મ કહેવાય. એનો અર્થ એવો કે અકર્મ એટલે એવું કર્મ કે જે કર્યા પછી યાદ નથી રહેતું, કેલા કર્યા પહેલાં યાદ નથી રહેતું, કરતા હોઈએ ત્યારે યાદ નથી રહેતું. બીજા સાદા શબ્દોમાં કહેવું હોય તો જેમાંથી હું, મેં, માય, માઇન આ બધું નીકળી જાય ત્યારે સમજવું કે હવે આપણે અકર્મની દશામાં આવ્યા છીએ. અકર્મ એટલે કર્મ ન કરવું એમ નહીં, પણ કર્મ કરો એવું યાદ ન રહે, સ્મરણ ન રહે. તમને કોઈ કહેવું પડે કે અચ્છા એ તમે કર્યું હતું, તો હા અચ્છા એ મારું હતું. આપણે ન કહેવું પડે, વારંવાર આપણે કહેવા ટેવા આવેલા છીએ કે આપણે જ પલાણું તમે જોયું એ મારા કાળમાં બન્યું,
હવે કાળ બોલો ત્યારે જ ખબર છે કે વયો ગયો છે ને, તો હજી તમારી ભેગો ચોટેલો ને ચોટેલો છે. એટલે બહુ જાણીતી અમારા અધ્યાપકો માટેની વાત કહેવાય છે કે રાત્રે 12 વાગે પણ ફોન થાય તો ફોન ઉપાડીને કે હું પ્રોફેસર શાહ બોલું છું. 12 વાગે તો તું શાહ જ છો, તું પ્રોફેસર શાહ નથી ભાઈ, પણ એ ઊંઘમાં પ્રોફેસર ભેગો જ હોય એટલે તમને યાદ છે. તો એ યાદ છૂટી જવી જોઈએ. ક્યારેક તમારે પ્રોફેસર સિવાય જીવવું જોઈએ ને, એના માટે તો આવ્યા છો. તો આ બરાબર સમજી લે, કર્મ વિકર્મ અને અકર્મ. કર્મની સાથે વિકર્મની જોડીનું અનુસંધાન થાય ત્યારે એવો વિસ્ફોટ થાય કે જેમાંથી અકર્મ જન્મે. વિસ્ફોટ થાય, વિસ્ફોટ એટલે બાહ્ય દેખાય એવો નહીં, આંતરિક પ્રકાશ થાય વિસ્ફોટમાંથી, અને એમાંથી મને ને તમને જવાબ મળે કે ખરેખર આ અકર્મ છે. આપણે આ જ અધ્યાયની અંદર વાત કરવાના છીએ કે તમારે જે કરતા જાઓ એને ભૂલતા જવું પડે, અને ભૂલતા જાઓ એટલે કેવી રીતે, એની પણ આપણે હું તમારી સાથે વાત કરીશ.